धोरण चार विषय अंग्रेजी विद्यार्थी भाई बहनों दरेक ने गुड मॉर्निंग। आपणे अत्यारे चौथा धोरण ना विद्यार्थी अत्यारे आपणे ऑनलाइन में अंग्रेजी में रिविजन मीन्स के पुनरावर्तन करी रहे छे। बराबर, हवे पुनरावर्तन करवानुं होय ने अंग्रेजी में, જેમ ગુજરાતીમાં આપણે ક ક ગ થી શીખીએ છીએ ને એ જ પ્રમાણે અંગ્રેજીમાં સૌ પ્રથમ તો મૂળાક્ષરોથી આપણે શરૂઆત કરવાની હોય। ગઈકાલે આપણે મેં બોર્ડ ઉપર એબીસીડી લખી, એબીસીડી લખ્યા પછી મેં દરેક એબીસીડી પ્રમાણે તમને સ્પેલિંગો લખ્યા, મેં બોર્ડ ઉપર તમને તમારી સમક્ષ રજૂઆત કરી, પછી હું એ સ્પેલિંગ બોલી, વારંવાર બોલી અને તમને સમજાવ્યું કે આ રીતે તમે સ્પેલિંગ તૈયાર કરશો તો તમને દરેક સ્પેલિંગ આવશે। પણ સ્પેલિંગ ક્યારે આવે કે અંગ્રેજીનો જે પાયો છે જેને મૂળાક્ષરો આલ્ફાબેટ કેપિટલ ને સ્મોલ લેટર્સ આપણે કહીએ છીએ એ જો આપણે શરૂઆત કરીએ અને એ જ શરૂઆતથી શીખીશું તો જ આપણું અંગ્રેજી પાકું થશે। હવે અંગ્રેજી વિષય બરાબર એનું મહત્વ ખૂબ છે અંગ્રેજી વિષય, તો અત્યારથી જ આપણે નાના ધોરણથી જો શરૂઆત કરીશું તો ચોક્કસ મને આશા છે કે તમે અંગ્રેજીમાં ક્યારેય પાછળ પડશો નહીં। શરૂઆતથી હું શીખવાડું, બરાબર, આપણો અભ્યાસક્રમ તો મેં તમને શરૂઆતથી શીખવાડેલો આ જ રીતે, પણ ફરીથી અભ્યાસક્રમ પતી ગયો પ્રથમ સત્રનો, એટલે આપણે શરૂઆતથી પુનરાવર્તન કરીએ છીએ। પુનરાવર્તન તરફ હું આગળ વધું છું, મને આશા છે કે ચોક્કસ તમે મહેનત કરશો, કારણ વારંવાર આપણે શીખીએ છીએ। બરાબર, ગઈકાલે એબીસી મેં લખી હતી, આપણે એ થી જે સુધીના સ્પેલિંગો મેં તમને સમજાવેલા, હું બોલી હતી વારંવાર સ્પેલિંગ બોલી, અર્થ બોલી, ઉચ્ચાર બોલી, બરાબર, મને આશા છે કે તમે બે દિવસ જે મેં ગઈકાલે કરાવ્યું એના પર તમે ઘેર મહેનત કરતા છો। અને હું તો તમને એમ જ કહું છું કે પહેલા એબીસીડી જ આપણને લખતા આવડી જોઈએ, પહેલી અને બીજી પણ એબીસીડી તરીકે ઓળખીએ છીએ, કેપિટલ લેટર સ્મોલ લેટર્સ તરીકે પણ આપણે ઓળખીએ છીએ। મને આશા છે કે વારંવાર તમે એબીસીડી ભરતા ભરતા આવતા જો બોલશો તો તમને આવશે। ઘરે આપણી પાસે કોઈ વસ્તુ હોય, ધારો કે પંખો હોય, બરાબર, પેન છે, તો એ પ્રમાણે એબીસીડીના મૂળાક્ષરો શોધીને આપણે સ્પેલિંગ બનાવી શકીએ। ન આવડે તો કોઈ વડીલને પૂછીએ, મોટા ભાઈ બહેનને પૂછીએ, તો લખતા પહેલા પણ સ્પેલિંગ આવી જાય એવી વસ્તુ છે। મને આશા છે કે તમે મહેનત કરશો, બરાબર, એ જ આશાથી હું તમને આ બધું શીખવાડું છું, જે ફરીથી આપણે અત્યારે તમને બોલાવું। એફ સુધી આપણે આવેલા, એફ થી શરૂઆત કરી, મેં એફ એન ફેન એટલે પંખો, જીઓ એટલે ગોટ એટલે બકરી, એચ ફોર હેટ એટલે ધોકો, આઈ ફોર આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ, જે યુ જી જગ એટલે કુંજો, બરાબર, એફ ફોર ફેન પંખો, જી ફોર ગોટ બકરી, એચ ફોર હેટ ટોપો, આઈ ફોર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ, જે ફોર જગ કુંજો, જે સુધી આવ્યા, જે પછી શું આવે છે કે તરફ આગળ વધે છે। ચાલો કે ફોર શું આવશે, કાયલી, બધાને આવડ્યા, બરાબર, કારણ બધાને બહુ પ્રિય હોય છે કાયલી, ઉત્તરાયણ વખતે તમે કાયલી ચગાવો છો ને આકાશમાં, દરેકને ગમતો હોય છે અત્યારે, એટલે કાયલીનો સ્પેલિંગ તો આવડવો જ જોઈએ, પતંગ। પછી શું આવે છે, જી, બરાબર, જી, જી સુધી આપણે શીખ્યા, એચ શીખવાડ્યું મેં, આઈ ફોર આઈસ્ક્રીમ શીખવાડ્યું, જે યુ જી જગ શીખ્યા, કે ફોર કાઈ ટાઈમ, હવે આવે છે એન, એન આઈ ઓ એન લાઈન,
સિંહ. આ પણ શેની કહેવાય? સિંહ કોણ? જંગલમાં રહેતો પ્રાણી છે, જંગલનો રાજા કહેવાય. બરાબર, એટલે સિંહ તો તમે બધાએ જોયો પણ હશે, અને દેખી તો ન જોયું હોય તો તમે ચિત્રમાં પણ જોયો હશે. L I O N લાયન એટલે સિંહ. L I O N લાયન એટલે સિંહ. A for lion, C. A for lion એટલે C. A for lion એટલે C. A for lion એટલે C. તમે જુઓ છો ને, એક્સપેરિમેન્ટ કેટલી વાર તમારી સમક્ષ રજૂ કરું છું, કેટલી વાર બોલું છું. આવી જ રીતે તમે ઘરે બોલશો તો તમને દરેક સ્પેલિંગ બહુ ઈઝી આવડી જશે. બરાબર, હવે L પછી આવે છે, શું આવે છે? M. શું આવ્યું? M. મંકી એટલે વાંદર. શું છે? વાંદર. M for monkey એટલે વાંદર. M for monkey એટલે વાંદર. M for monkey એટલે વાંદર. M O N K E Y. 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 કેટલી વાર બોલી? પાંચ છ વાર બોલી ને. આવી જ રીતે તમારે મહેનત કરવી પડે તો જ આવડે, નાખી આવડે નહીં. બરાબર, મંકી એટલે વાંદરો. બરાબર, વાંદરો પણ તમે જોયો હશે, આપણે આજુબાજુ ઘણી વાર જોવા મળે છે. બરાબર, આવતા હોય છે ને આપણી શાળામાં પણ ઘણી વાર આવતા હોય છે. તમે વાંદરો પણ જોયો હશે, કાઈ તો તમે જોયું હોય, કાઈ તો તમને બહુ પ્રિય હોય, લાયન એટલે સિંહ એ પણ જોયું હોય. હવે જ્યારે જ્યારે તમે સ્પેલિંગ બનાવો, સ્પેલિંગ મૂકો, અને વસ્તુ તમારે યાદ કરવાની એ વખતે, તો એના દ્વારા તમને સરસ યાદ રહી જાય. અને જે વાંદરો આપણે કહીએ ગુજરાતી, એનું અંગ્રેજી પણ એ વખતે યાદ કરવાનું, એટલે વાંદરો કરો એનો સ્પેલિંગ શું થાય, એને શું કે અંગ્રેજી, આવું બધું આપણે યાદ કરીએ ને તો ચોક્કસ આપણને આવડી જાય. હવે એમ પછી શું આવ્યું? એ એલ એમ 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 ફોર નેસ એમ ઈ એસ ટી નેસ શું થશે? માળો. જોયું, દરેક પક્ષીઓ નું ઘર શું કહેવાય? નેસ્ટ. માળો ગુજરાતીમાં માળો કહીએ છીએ, અંગ્રેજીમાં નેસ્ટ કે એન ઈ એસ ટી નેસ્ટ એટલે માળો. એન ઈ એસ ટી નેસ્ટ એટલે માળો. એન ફોર નેસ્ટ માળો. એન ફોર નેસ્ટ એટલે માળો. એન ફોર નેસ્ટ એટલે માળો. આવી રીતે થોડુંક યાદ કરવું પડે. બરાબર, નેસ્ટ કોણ રહે? પક્ષી. કોનું ઘર કહેવાય? પક્ષી. આપણું જેમ ઘર હોય છે ને એમ પક્ષીઓ પોતાના માળામાં રહે. બરાબર, પોતાના બચ્ચા હોય એ પણ માળામાં હોય, ઈંડા પણ માળામાં મૂકે. એટલે આ નેસ્ટ શબ્દ યાદ કરતા પહેલા, સ્પેલિંગ શીખતા પહેલા બધું જ એનું યાદ કરીએ તો આપણને બધું જ આપણે એને તરત જ આપણને યાદ આવી જાય. એમને તમે ગોખ્યા કરો તો કોઈ અર્થ છે નહીં. હવે એન પછી શું આવ્યું? ઓ. શું આવ્યું? ઓ. ઓરેન્જ ફળ. બરાબર, તમે જોઈ હશે ને ઓ આર એ એન જી ઈ ઓરેન્જ. શું કહીશું એને? નારંગી. ખાધી હશે ને તમે બધું? બરાબર, નારંગીનો ટેસ્ટ પણ કર્યો હશે. એટલે ઓ ફોર ઓરેન્જ. ઓ ફોર ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. 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 હવે નારંગીનો સ્પેલિંગ શીખીએ, એની સાથે એનો કલર પણ આપણે યાદ કરવો પડે. બરાબર, કેવા કલરની હોય? કેસરી કલર. ઓરેન્જ કલર એટલે કેસરી કલર. એનું પણ આપણે યાદ કરીએ તો જોડે જોડે કલર પણ આપણને આવડી જાય. હવે આજે આપણે એ થી ઓ સુધીના સ્પેલિંગ શીખ્યા બે દિવસમાં. બરાબર, ગઈકાલે એ થી શરૂઆત કરી.
જે સુધી શીખ્યા આજે જે પછી શરૂઆત કરી જે પછી કેથી શરૂઆત કરી K for kite એટલે પતંગ L for lion એટલે સિંહ M for monkey એટલે વાંદરો N for nest એટલે માળો O for orange એટલે નારંગી બરાબર A I T E kite L I O N lion એટલે સિંહ M O N K E Y monkey એટલે વાંદરો N E S T nest એટલે માળો O R A લાંબો સ્પેલિંગ હોય ને છ અક્ષર નો તો ત્રણ ત્રણ અક્ષર બોલવાનો જે મંકી બાબુ બોલી ને એમ ઓ એન ટી ઈ વાય એમ ઓ એન ટી ઈ વાય એમ ઓ એન ટી ઈ વાય ઓ આર એ એન જી ઈ ઓ આર એ એન જી ઈ આવી રીતે સ્પેલિંગ તમે કરતા શીખો આ સ્પેલિંગ મોઢે કરવાની રીત છે વારંવાર એક વસ્તુ હોય તો એ ચોક્કસ આપણને યાદ રહી જાય છે બરાબર હવે ઓરેન્જ પછીથી આપણે ટીથી ફરીથી શીખીશું આજે આટલું બહુ થઈ ગયું ચાલો થેન્ક યુ વિદ્યાર્થી બાય બહેનો